हेलो जी, नमस्कार। वेलकम टू एग्जाम टुडे फ्रेंड। આજે છે 22 નવેમ્બર અને 22 નવેમ્બર 2021 ના રિલેટિવ કરંટ અફેર્સ ઇન ડિસ્કશન આ વિડિયોમાં આપણે કરવાના છે। તો છેલ્લે સુધી વિડિયો સાથે કરંટ બની રહેજો। કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામ માં પ્રશ્નો પૂછવામાં આવે છે। તો મિત્રો ટોપિક પર આવીએ, ચાલુ કરીએ। 22 નવેમ્બર 2021 ક્વેશ્ચન નંબર 1 છે। તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લાને નલથી જળ સુવિધાયુક્ત જિલ્લો જાહેર કર્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં એ છે વડોદરા જિલ્લો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપણા ગુજરાતના નવા સીએમ બન્યા, બરાબર। એમણે નલથી જળ સુવિધાયુક્ત જિલ્લો જાહેર કર્યો છે વડોદરા જિલ્લાને। 364.80 કરોડની વિવિધ 5 પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત કર્યા છે વડોદરા જિલ્લાથી। વડોદરા હર ઘર જળ સંકલ્પને પૂર્ણ કરનાર છઠ્ઠો જિલ્લો બનશે રાજ્યનો। એના પહેલા ગાંધીનગર, મહેસાણા, આણંદ, બોટાદ અને પોરબંદર પણ આવું કરી ચુક્યા છે। નેક્સ્ટ, દર વર્ષે રાષ્ટ્રીય એપિલેપ્સી ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? દર વર્ષે રાષ્ટ્રીય એપિલેપ્સી ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે 17 નવેમ્બર ના રોજ કરવામાં આવે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે। એના પછી હાલમાં વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વિશ્વ ટેલિવિઝન ડે જે છે એ 21 નવેમ્બર ના રોજ મનાવવામાં આવ્યો, બરાબર। દર વર્ષે 21 નવેમ્બર ના રોજ વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવામાં આવે છે અને શરૂઆત થઈ હતી 1996 માં શરૂઆત થઈ હતી। 1927 માં ફ્રેન્ડ ડિઝાઇનર ફિલોટેલર ફોન્સવર્થે પહેલો ઇલેક્ટ્રોનિક ટીવી બનાવ્યો હતો, બરાબર। ફિલોટેલર ફોન્સવર્થે પહેલો ઇલેક્ટ્રોનિક ટીવી બનાવ્યો હતો 1927 માં, 1996 થી વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવાની શરૂઆત થઈ, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। નેક્સ્ટ, હાલમાં કોણે એઆઈ પાવર્ડ વોઇસ ટ્રેડિંગ લોન્ચ કરી છે? તો ફ્રેન્ડ એ કરી છે પેટીએમ મની એ। હાલમાં એઆઈ પાવર્ડ વોઇસ ટ્રેડિંગ લોન્ચ કરી છે પેટીએમ મની એ, બરાબર। એની સ્થાપના થઈ હતી વર્ષ 2017 માં। પેટીએમ મની ની સ્થાપના વર્ષ 2017 માં થઈ હતી। એનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ ખાતે। હાલમાં એના સીઈઓ છે વરુણ શ્રીધર, બરાબર। તો ફ્રેન્ડ વાત કરીએ એઆઈ પાવર્ડ વોઇસ ટ્રેડિંગ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાવર્ડ વોઇસ ટ્રેડિંગ જે છે એનું પૂરું નામ છે, એ પણ તમે ફ્રેન્ડ્સ એક્ઝામ ટુડે નો 7 મહિનાનું કરંટ અફેર્સ રેડી છે, કારણ કે બિન સચિવાલયની એક્ઝામ પણ આવી ગઈ ફેબ્રુઆરીમાં। તો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આ કરંટ અફેર્સ, એનામાં 7 મહિનાનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરા ઓલિમ્પિક, કોવિડ 19, આઈપીએલ 2021, બદલાયેલા નામ, જીઆઈ ટેક 2021 અને પદ્મ પુરસ્કાર 2021, એટલે ટોટલ 14 પીડીએફ મળશે તમને। 7 કરંટ અફેર્સ અને 7 બીજી, તો તમને પીડીએફ જોઈતો એના માટે 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, 180 રૂપિયા, આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે। ફ્રેન્ડ લગભગ 5000 જેટલા પ્રશ્નોનો સમાવેશ થાય છે 14 પીડીએફ ની અંદર। નેક્સ્ટ છે, હાલમાં કયા દેશના બંધારણની દુર્લભ મૂળ પ્રતિ 43 મિલિયન ડોલરમાં નીલામ થઈ છે? તો ફ્રેન્ડ એ થઈ છે અમેરિકાની। હાલમાં અમેરિકાના બંધારણની દુર્લભ મૂળ પ્રતિ 43 મિલિયન ડોલરમાં નીલામ થઈ છે। હવે વાત અમેરિકાની થઈ ફ્રેન્ડ, અમેરિકામાં જે પૂર્વ રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે ટ્રુથ નામનો પોતાનો સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવાની જાહેરાત કરી। અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, જો બાઇડન ની બે બુક છે એ તમારે યાદ રાખવાની, એ છે પ્રોમિસ મી ડેડ, બીજી છે પ્રોમિસ ટુ કીપ। અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ ફ્રેન્ડ, અમેરિકાની શોધ કોલંબસે કરી હતી। અમેરિકાનું કરન્સી છે અમેરિકન ડોલર અને કેપિટલ છે વોશિંગ્ટન ડીસી। ભારત અને અમેરિકાની વચ્ચે વજ્રપ્રહાર, કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રેમ્પ અને યુદ્ધ અભ્યાસ નામના 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે, એ પણ યાદ રાખો। નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યના અલ્પલાઇન ખેલાડી આરિફ ખાને બીજિંગ વિન્ટર ઓલિમ્પિક 2022 માટે ક્વોલિફાય કર્યું છે? તો ફ્રેન્ડ એ છે જમ્મુ એન્ડ કાશ્મીરના આરિફ ખાન, જેમણે બીજિંગ વિન્ટર ઓલિમ્પિક 2022 માટે ક્વોલિફાય કરી દીધું છે। જમ્મુ કાશ્મીરની વાત થઈ, પણ જમ્મુ કાશ્મીર જે એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, તો હાલમાં ત્યાંના લ્યુટિનન્ટ ગવર્નર કોણ છે? તે છે મનોજ સિન્હા। જમ્મુ કાશ્મીરનું કેપિટલ છે શ્રીનગર। જમ્મુ કાશ્મીરમાં દચ્ચીગ્રામ અને કિસ્તવાડ નેશનલ પાર્ક આવેલા છે, ડલ ઝીલ આવેલી છે, ઉલર ઝીલ આવેલી છે। જમ્મુ કાશ્મીરમાં હેરાત ઉત્સવ મનાવવામાં આવે છે, બટુકનાથ પૂજા ભેટ મનાવવામાં આવે છે, દેવિકા અને પુનેજા બ્રિજનું ઉદઘાટન હાલમાં જમ્મુ કાશ્મીરમાં થયું, કાલખંડર યોજનાની શરૂઆત પણ જમ્મુ કાશ્મીરમાં થઈ છે, સાયક્લોથોન કાર્યક્રમ છે મિત્રો એક, એનું નામ છે પેન્ડલ ફોર ડલનું આયોજન પણ જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું, તમારે યાદ રાખવાનું।
એના પછી હાલમાં કયા દેશના લેખક અઝીઝુલ હકનું 82 વર્ષની ઉંમરમાં નિધન થયું છે? તો ફ્રેન્ડ એ થયું છે બાંગ્લાદેશ. હાલમાં બાંગ્લાદેશના લેખક છે અઝીઝુલ હક, એમનું 82 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તો ફ્રેન્ડ વાત બાંગ્લાદેશની થઈ, બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના, રાષ્ટ્રપતિ છે અબ્દુલ્લા હમીદ, બાંગ્લાદેશનો કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. બાંગ્લાદેશની સ્થાપના 1971માં થઈ હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંપ્રતિ નામનો યુદ્ધ અભ્યાસ હાલમાં જ મેઘાલયમાં થયું છે. બાંગ્લાદેશે ડિજિટલ હાર્ટ પ્લેટફોર્મની પણ શરૂઆત કરી છે. એક જોગ જોગ નામનું સોશિયલ મીડિયા એ પણ બાંગ્લાદેશે શરૂઆત કરી છે. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઇન્ડિયન નેશનલ બાસ્કેટબોલ લીગનું ઉદઘાટન કર્યું? તો પણ એ કર્યું છે કર્ણાટક. હાલમાં કર્ણાટકના મુખ્યમંત્રીએ ઇન્ડિયન નેશનલ બાસ્કેટબોલ લીગનું ઉદઘાટન કર્યું. હવે કર્ણાટકથી થાય વાત થઈ ફ્રેન્ડ, તો કર્ણાટકના સીએમ છે બસવરાજ બોમઈ, કર્ણાટકના રાજ્યપાલ કોણ છે? તો એ છે થાવરચંદ ગેહલોત. કર્ણાટકના કેપિટલ છે બેંગલુરુ, અને બેંગલુરુને આઈટી સિટી, સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્ણાટકમાં એક જોગ જોગ નામનો મિત્રો ધોધ હતો, બરાબર, એનું હાલમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. કર્ણાટકમાં અલમાટી બાંધ આવેલું છે, કૃષ્ણરાજ સાગર બાંધ આવેલું છે. ભારતનો સૌથી મોટો પ્લેટફોર્મ કર્ણાટકના હુબલીમાં બનીને તૈયાર થઈ રહ્યું છે. કર્ણાટકનું સંસ્કૃત બોલતું ગામ છે મટ્ટૂર ગામ, બરાબર, એ તમારે યાદ રાખો. કર્ણાટકમાં યક્ષગન ડાન્સ અને ડોલુ અને કુનિતા ડાન્સ પ્રખ્યાત છે, એટલું તમારે કર્ણાટક વિશે યાદ રાખો. નેક્સ્ટ, હાલમાં ક્યાં વર્લ્ડ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો ફ્રેન્ડ દુબઈ ખાતે, બરાબર, હાલમાં દુબઈ ખાતે વર્લ્ડ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તો એ પણ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, હાલમાં એફસીઆઈ ની અત્યાધુનિક પ્રયોગશાળાનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ એફસીઆઈ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એની એક અત્યાધુનિક પ્રયોગશાળા છે, એનું ગુરુગ્રામમાં ઉદઘાટન કરવામાં આવ્યું. ક્યાં? ગુરુગ્રામમાં. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1965માં થઈ હતી, એનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. હાલમાં એના એમડી છે સતીશ ચંદ્રા, અને ગુરુગ્રામ ક્યાં છે? એ છે હરિયાણામાં. નેક્સ્ટ, હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ક્યાં બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોર્મને સંબોધિત કરી છે? તો આપણા દેશના વિદેશ મંત્રી એટલે કે ફોરેન મિનિસ્ટર છે સુબ્રમણ્યમ જયશંકર, એમણે બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોર્મને સંબોધિત કરી છે સિંગાપુર ખાતે. ક્યાં? સિંગાપુર ખાતે. સિંગાપુર સિટી જે છે મિત્રો, એનું સિંગાપુરનું કેપિટલ છે, અને કરન્સી છે સિંગાપુરી ડોલર, પ્રેસિડેન્ટ છે હલીમા યાકુબ. નેક્સ્ટ, હાલમાં કોણે IFFI લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ કરવામાં આવ્યા છે ઇસ્તવાન જાબોને. ઇસ્તવાન જાબોને IFFI લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. હવે ફ્રેન્ડ શામાં કરવામાં આવ્યા? તો હાલમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે છે, સોરી ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ, એના 52મા સંસ્કરણનું આયોજન ગોવામાં કરવામાં આવ્યું હતું. ત્યાં જ આ હંગેરીના એક ફિલ્મ નિર્માતા છે ઇસ્તવાન જાબો, એમના લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. નેક્સ્ટ, હાલ 2016 પછી પહેલી વખત જનજાતીય રાષ્ટ્રના શિખર સંમેલનની મેજબાની કોણ કરશે? તો ફ્રેન્ડ એ કરશે અમેરિકા. કોણ કરશે? અમેરિકા. 2016 પછી પહેલી વખત જનજાતીય રાષ્ટ્રના શિખર સંમેલનની મેજબાની કરશે અમેરિકા. અમેરિકા વિશે આપણે આગળ વાત કરી ગયા. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યની સરકારે અપશિષ્ટ કચરાને ટ્રેક કરવા મોબાઈલ એપ લોન્ચ કરી છે? તો એ કરી છે કેરળ. હાલમાં કેરળ રાજ્યની સરકારે અપશિષ્ટ કચરાને ટ્રેક કરવા માટે મોબાઈલ એપ લોન્ચ કરી છે. કેરળની વાત થઈ ફ્રેન્ડ, તો કેરળમાં હાલમાં કલ્પતિ રથ મહોત્સવ મનાવવામાં આવ્યો. એસટીજી ઇન્ડેક્સમાં કેરળ ટોપ પર રહ્યું છે. કેરળમાં તિરંગા પહેલની શરૂઆત થઈ છે. પદ્મશ્રી પુરસ્કારની શરૂઆત પણ હાલમાં કેરળે કરી છે. ડ્રોન ફોરેન્સિક, ભારતનો પહેલો ડ્રોન ફોરેન્સિક અનુસંધાન કેન્દ્ર એ કેરળમાં શરૂ થયું. કેરળમાં થૈયમ, થ્રિસુરપુરમ, મકર વિલકુ અને ઓણમ તહેવાર મનાવવામાં આવે છે. કેરળના સીએમ છે પી વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. નેક્સ્ટ, હાલમાં કયા રાજ્યએ આઝાદી કા અમૃત મહોત્સવ માટે એકીકૃત મોબાઈલ એપ લોન્ચ કરી છે? હાલમાં કયા રાજ્યએ આઝાદી કા અમૃત મહોત્સવ માટે એકીકૃત મોબાઈલ એપ લોન્ચ કરી? તો ફ્રેન્ડ એ છે આપણો સંસ્કૃત મંત્રાલય. સંસ્કૃત મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવ માટે એકીકૃત મોબાઈલ એપ લોન્ચ કરી છે હાલમાં. હવે સંસ્કૃત મંત્રી કોણ છે? તે છે જી કિશન રેડ્ડી. તો આ પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ, હાલમાં હિન્દ મહાસાગર રીમ એસોસિએશનની મંત્રી પરિષદની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ એ કરવામાં આવ્યું છે
ढाका खाते बराबर। हाल में हिंद महासागर रीम एसोसिएशन मंत्री परिषद बैठक नु आयोजन ढाका में करवामां आव्युं। ढाका बांग्लादेश नु कैपिटल है, खूब इम्पोर्टेंट रहेशे एग्जाम की दृष्टि। नेक्स्ट, हाल में क्या राज्य में भगवान बिरसा मुंडा स्मृति उद्यान और स्वतंत्रता सेनानी संग्रहालय नु उद्घाटन करवामां आव्युं छे? तो ब्रेंड ये करवामां आव्युं छे झारखंड खाते। हाल में क्या राज्य में भगवान बिरसा मुंडा स्मृति उद्यान और स्वतंत्रता सेनानी संग्रहालय? तो ये झारखंड में करवामां आव्युं छे। झारखंड की बात थी फ्रेंड, झारखंड ना हाल में सीएम कोण छे? तो ये छे हेमंत सोरेन, कैपिटल छे रांची बराबर। रमेश बेस त्याना गवर्नर छे। झारखंड में सरहोल और रोहिणी त्यौहार मनावामां आवे। नीलांबर और पीतांबर जल समृद्धि योजना झारखंड में चाली रही है। झारखंड में सोहराई कोहबर आर्ट ने जीआई टेग मिलो है। हाल में बिरसा हरित ग्राम योजना की शुरुआत झारखंड में थी है, तो तब झारखंड विषय याद रखो। नेक्स्ट, ताजेतर में आवेल रिपोर्ट मुजब विश्व नो सौथी प्रदूषित शहर क्यूँ छे? तो फ्रेंड ये छे दिल्ली। हाल में एक रिपोर्ट आवी एना मुजब विश्व नो सौथी वधारे प्रदूषित शहर क्यूँ छे? तो ये छे दिल्ली बराबर। नेक्स्ट, हाल में कोणे साहित्य माटे 2021 नो जेसीबी पुरस्कार जीत्यो छे? तो फ्रेंड ये जीत्यो छे एम मुकुंदन। साहित्य माटे 2021 नो जेसीबी पुरस्कार जीत्यो छे एम मुकुंदन। कई पुस्तक? तो मित्र पुस्तक नु नाम छे दिल्ली अ सोलिलोकी माटे आ पुस्तक जीत्यो। जेसीबी नु पूरु नाम छे जोसेफ साइरिल बामफोर्ड एक्सवेटर बराबर। आ पुरस्कार जीत्यो छे जोसेफ साइरिल बामफोर्ड एक्सकेवेटर पुरस्कार जीत्यो छे पुस्तक दिल्ली अ सोलिलोक माटे। फ्रेंड आ जे पुस्तक छे आ मूल मलयालम मां लखाई हती ने एनो अंग्रेजी मां अनुवाद कर्यो छे नंदकुमार अने फातिमा एवी। आपणे जे तमने पीडीएफ आपे छे पीडीएफ पर टोटल वस्तु लखाण मां होय छे, जे पण हुं तमने एक्स्ट्रा माहिती आपुं ए बधुं लखाण मां होय छे। मात्र 15 रुपया लउं छुं एक महीना ने पीडीएफ ना, मित्रों खूब ज इम्पोर्टेंट होय छे। 550 થી વધારે સમાવેશ હોય છે। તો આપણી પાસે 180 રૂપિયા માં 14 PDF છે અત્યારે। જો તમને જોઈતી હોય તો 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કરો, આ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે। फ्रेंड गईकाले तमने प्रश्न पूछवामां आव्यो हतो कि हाल में क्या राज्य की सरकारे सलमान खान ने कोविड वैक्सीन एम्बेसेडर बनाव्यो? तो राइट आंसर हतो आमां महाराष्ट्र गवर्नमेंट। फ्रेंड आजनो प्रश्न छे, हाल में आईपीएल 2021 में इमर्जिंग प्लेयर नो एवोर्ड कोने मळ्यो छे? ए तमारे कमेंट बॉक्स में जणावानुं रहेशे। विडियो गमे तो लाइक करजो, वधारे गमे तो ओछामां ओछा 10 मित्रों साथे शेर करो, जेथी करीने बीजा स्टूडेंट ने पण फायदो थाय। थैंक यू, फरी मळीशुं नवा विडियो साथे। जय हिंद।